કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 19 ફેબ્રુઆરી બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લા. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કેબિનેટ મિટિંગ પછી અગત્યની ઘોષણા કરી છે. રાજ્ય સરકારે 3 નવી સરકારી મેડિકલ કોલેજ ખોલવા નિર્ણય કર્યો છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 195 કરોડ ફાળવવામાં આવ્યા છે. નર્મદાના રાજપીપળા, પોરબંદર અને નવસારીમાં નવી મેડિકલ કોલેજ શરૂ કરવામાં આવશે. આગામી શૈક્ષણિક સત્રથી જ કોલેજ શરૂ થાય એ માટે ઝડપી પ્રયાસો કરવામાં આવશે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. આજે જામ્યુકોની સામાન્ય બેઠક મેયર હસમુખભાઈ જેઠવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં ડેપ્યુટી મેયર કરશન કરમૂર, કમિશનર સતીશ પટેલ તથા કોર્પોરેટરો હાજર રહ્યા હતા. જેલ સજા ભોગવી રહેલ કોર્પોરેટર અતુલ ભંડેરી પોલીસ જાપ્તા હેઠળ બેઠકમાં જોડાયા હતા. બેઠકમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સુભાષ જોશીએ જામ્યુકોનું વર્ષ 2020-21 બજેટ મેયરને સોંપ્યું હતું. બજેટમાં કુલ કેપિટલ આવક રૂપિયા 288.80 કરોડ તથા કુલ કેપિટલ ખર્ચ રૂપિયા 319.10 કરોડ રહેવાનો અંદાજ છે. ઘરે ઘરે નળ દ્વારા પાણી, નવા વિસ્તારોમાં ભૂગર્ભ ગટર, ઓવરબ્રિજ, નવા આવાસો વગેરે યોજનાઓનો બજેટમાં ઉલ્લેખ છે. વિપક્ષી કોર્પોરેટરોએ બજેટને મુંગેરી લાલ કે હસીન સપને સમાન ગણાવ્યું હતું. સત્તા પક્ષે બજેટને વિકાસલક્ષી ગણી આવકાર્યું હતું. બીએસએનએલના મોટાભાગના કર્મચારીઓએ સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ લીધી છે. ભાણવડ ટેલિફોન એક્સચેન્જનો તમામ સ્ટાફ નિવૃત્ત થઈ ચૂક્યો છે. એક્સચેન્જમાં એક પણ કર્મચારી ન હોવાથી લોકોને હાલાકી થઈ રહી છે. જામનગર મેઇન ટેલિફોન ઓફિસથી 2 લાઇનમેનને હંગામી ધોરણે ભાણવડ ફરજ પર મુકાયા છે. સ્ટાફના અભાવે બીએસએનએલનું વ્યવસ્થા તંત્ર દિન પ્રતિદિન ખાડે જઈ રહ્યું છે. જામનગરમાં નોરી ચોકડી પાસે પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવી હતી. દરમિયાન એક ટવેરા કાર સંદિગ્ધ જણાતા પોલીસે તેને રોકવા કોશિશ કરી હતી. પોલીસને જોઈ કાર ચાલકે કારને પૂરપાટ વેગે દોડાવી હતી. પોલીસે ફિલ્મી ઢબે કારનો પીછો કર્યો હતો. દરમિયાન કારમાં પંચર પડતા કાર પલટી ખાઈ ગઈ હતી. કાર ચાલક નાસી જવામાં સફળ રહ્યો હહતો. પોલીસે કારમાંથી કુલ રૂપિયા 1,08,000 કિંમતની 18 પેટી અંગ્રેજી શરાબ ઝડપી હતી. 3 લાખની કાર સહિત પોલીસે કુલ 4 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો. શિયાળો હવે વિદાય લેવાની તૈયારીમાં છે. જામનગરમાં 33.8 ડિગ્રી મહત્તમ તથા 18 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે. ગુજરાત તથા દેશના વિવિધ રાજ્યોમાં પણ તાપમાન વધી રહ્યું છે. હવામાન વિભાગે આ વર્ષે ખૂબ જ આકરો ઉનાળો રહેવાની આગાહી કરી છે. ગ્લોબલ વોર્મિંગને લીધે ઉનાળામાં અસહ્ય ગરમી પડવાનું અનુમાન છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.